મહેસાણા બદલપુરા ગામની પ્રાથમિક શાળા હાલ વિવાદનું કેન્દ્ર બની છે. વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે કારણ કે તેમને તેમના ગુરુજી પાછા જોઈએ છે. મહેશભાઈ પટેલ નામના શિક્ષક આ શાળામાં 13 વર્ષથી ફરજ બજાવે છે અને તેમણે આ સમયગાળા દરમિયાન શાળાનો સારો એવો વિકાસ કર્યો છે. પ્રામાણિક અને પ્રેરણાત્મક શિક્ષક તરીકે છાપ ધરાવતા મહેશભાઈની એકાએક તાલુકા ફેર બદલી થતા વાલીઓ અને વિદ્યાર્થીઓએ તેમની બદલી રદ કરવા માંગ કરી છે. વાલીઓએ તેમની બદલી માટે શાળાના આચાર્ય જયશ્રી બહેનને જવાબદાર ઠેરવ્યા છે. અમારા ગામમાં જે સ્ટાફમાં હમણાં છેલ્લા 3 મહિનાથી આવેલા ચૌધરી મનુભાઈ, જેમને આખા વાતાવરણનું ડોરી નોખ્યું છે, અને આચાર્યમાં જે બેન છે જયશ્રીબેન મહારાજા, એમને પણ ખોટી રીતે આક્ષેપબાજી અને ખોટી અરજીઓ કરી અને આ પ્રમાણે એક સાચા નિષ્ઠાવાન અને સત્ય અને ન્યાયપ્રિય એવા શિક્ષકની ખોટી રીતે બદલી કરી છે, તેના વિરુદ્ધમાં અમે ગામ લોકોએ સમસ્ત એકજન થઈને તાળાબંધીનો પ્રોગ્રામ રાખેલ છે. આ બેને કોઈ પણ લોચ રૂશ્વત યાની કે ભ્રષ્ટાચાર કરીને આ શિક્ષકની બદલી કરાવી છે. એના વિરોધમાં આજે સમગ્ર ગ્રામજનો દ્વારા બંધનું તારાબંધી સારાની અને જ્યાં સુધી આનું નહીં મળે અને બદલી પાછી નહીં ખેંચાય ત્યાં સુધી ગોધી ચિંતા માર્ગે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કરેલ છે. આ અંગે આચાર્ય જયશ્રી બહેનને પૂછતા તેમણે શિક્ષણ વિભાગ પર દોષનો ટોપલો નાખ્યો તો જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. શિક્ષકોના આંતરિક ખટપટમાં આ બદલી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મારી ઉપર ચાર્જ ની દબામણી છે કે બેન આચાર્ય ચાર્જ અમને આપી દો, નહીં આપે તો તમને ઉઠાડી મૂકીશું. ઓફિશિયલ એમને ના મળે તો કેવી રીતે આપી દેવાનો? આ વિવાદ થી શાળાના 400 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે. શિક્ષક મહેશભાઈ નહીં તો શિક્ષણ નહીં, આ નારાથી ગ્રામજનોએ મહેશભાઈની બદલી રોકવા આંદોલન કર્યું છે. ત્યારે શિક્ષણ વિભાગને પણ લોકોનો રોષ જોતા બદલી રદ કરવી પડે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV મહેસાણા.